હું હિના દવે તમને જણાવીશ કે શા માટે ઘર બનાવવાનું બજેટ ખોરવાયું છે. હાલમાં સળિયા મોંઘા બનતા લોકોનું ઘર બનાવવાનું બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા એક સપ્તાહની અંદર સળિયાના ભાવ બહુ ઝડપથી વધ્યા છે. એક સપ્તાહની અંદર સળિયાના ભાવમાં 4,000 રૂપિયાનો વધારો થયો છે. સળિયાના ભાવમાં વધારા બાદ એકવાર ફરી મકાન બનાવવા ઈચ્છતા લોકોએ મોંઘવારીનો સામનો કરવો પડશે. થોડા દિવસો પહેલાં સુધી મકાન નિર્માણ સામગ્રીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. તેનાથી એ લોકોને રાહત મળી હતી જેઓ પોતાનું મકાન તેમજ દુકાન બનાવવા માગતા હતા. પરંતુ આ રાહત ટૂંકા ગાળા પૂરતી જ મળી હતી, કેમ કે મકાન નિર્માણમાં વપરાતી સામગ્રીમાં એકવાર ફરી સળિયાથી લઈ અન્ય નિર્માણ સામગ્રીના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ ગઈ છે, જેના અંતર્ગત સળિયાના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહની અંદર જ આ ઉછાળો જોવા મળ્યો છે. સળિયાના ભાવોમાં ઉછાળા બાદ લોકોએ ઘર બનાવવા જેમ બજેટ મૂક્યું હતું તે ખોરવાઈ ગયું છે. બ્રાન્ડેડ સળિયામાં અંદાજે 4,000 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલાં બ્રાન્ડેડ સળિયાના ભાવ 68,500 રૂપિયા પ્રતિ ટન હતો, જ્યારે હવે તે વધીને 72,500 રૂપિયા થયો છે. એટલે કે પ્રતિ ટન મુજબ 4,000નો વધારો થયો છે. ઉપરાંત લોકલ સળિયાનો ભાવ પણ વધવાની ગતિ તરફ પ્રયાણ કરી રહ્યો છે. બ્રાન્ડેડ સળિયાનો ભાવ વધતા જ લોકલ સળિયાએ પણ ઊંચાઈનું વલણ અપનાવતા તેમાં પણ 4,000 રૂપિયાનો વધારો થયો છે. ગત સપ્તાહે લોકલ સળિયાનો ભાવ 64,500 રૂપિયા નોંધવામાં આવ્યો હતો, જે હવે 4,000 રૂપિયાના વધારા સાથે 68,500 રૂપિયા પ્રતિ ટન થયો છે. જો કે પંજાબમાં વરસાદના કારણે સળિયાના ભાવ વધ્યા છે. ત્યાં વરસાદના કારણે સિમેન્ટના ભાવમાં નરમાઈનું વલણ જોવા મળ્યું છે. વરસાદના સમયમાં મકાન નિર્માણની સંખ્યામાં ઘટાડો થવાના કારણે સિમેન્ટના ભાવ 10-15 રૂપિયા સસ્તા થયા હોવાનું જોવા મળ્યું છે. મે તેમજ જૂનમાં સળિયાથી લઈને સિમેન્ટના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ વરસાદના કારણે એકાએક સળિયાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે સિમેન્ટના ભાવ ઓછો હતો. આ દરમિયાન એ જોવા મળ્યું કે રેતીના ભાવોમાં કોઈ ઘટાડો કે વધારો થયો નથી. રેતીનું પહેલાંના ભાવો મુજબ વેચાણ થઈ રહ્યું છે. બજારના સૂત્રો મુજબ આગામી દિવસોમાં સિમેન્ટના ભાવમાં વધારો થવાની શક્યતા છે.